नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 आंकड़ाशास्त्रनी अंदर चैप्टर नंबर 4 सामायिक श्रेणी। आना आगळना वीडियो में आपणे चैप्टर नंबर 3 सुरेख नियत संबंध पूरू कर्यु, बराबर। तो हवे आपणे जोईए चौथू चैप्टर सामायिक श्रेणी। तो सामायिक श्रेणीनी अंदर पहला आपणे प्रस्तावना जोईए कि आंकड़ाशास्त्र में बे संबंधित चलों अभ्यास जुदी जुदी रीते थाय छे। हवे आ जे बे संबंधित चलो छे, ए बे संबंधित चलो एटले कया? तो के चल एक्स अने चल वाई, आ बे चलों अभ्यास जुदी जुदी रीते करवामां आवे छे। ते संबंधित चलो पैकी निरपेक्ष चल तरीके समय लईने तेने आधारित सापेक्ष चलनो अभ्यास विशिष्ट रीते करवामां आवे छे। अर्थशास्त्र, समाजशास्त्र तेमज धंधा के आंकड़ाशास्त्र में समय साथ बदलाती चलनी किंमतों विषय की माहिती ने अभ्यास करवामां आवे छे। दाखला तरीके देश की वस्ती, खेती की पैदाश, जत्थाबंध भावना आंक, बेरोजगारी आंकड़ा, आयात निकासनी माहिती, कोई एक कारखाना वार्षिक उत्पादन, शेर बजार आंकड़ा, बैंकनो व्याज दर, कोई शहरन दर कलाके आपेल तापमान, आ बधु समय रजू कर आ माहिती समय आधारित होवाथी तेने सामायिक श्रेणी तरीके ओळखवामां आवे छे। जे माहिती समय आधारित होय, एटले के जे चलो समय आधारित फेरफार दर्शावता होय तेने सामायिक श्रेणी कहेवामां आवे छे। हवे आपणे जोईए सामायिक श्रेणीनो अर्थ के अमुक समयांतरे एकत्रित करेली अने समय अनुसार गोठवामां आवती आंकड़ाकीय माहिती ने सामायिक श्रेणी कहेवामां आवे छे। एटले सामायिक श्रेणीनो मुख्य हेतु आपणे समय अनुसार गोठवामां आवे तेवी माहिती, ने ते पण केवी? आंकड़ाकीय माहिती होवी जरूरी छे। એટલે કે સામાયિક શ્રેણીમાં સમય સાથે સંબંધિત ચલની કિંમતો હોય, કે જે ચલને સમય સાથે સંબંધ હોય તેવી માહિતી સામાયિક શ્રેણી તરીકે ઓળખવામાં આવતી હોય છે। આવા ચલની લાંબા ગાળાની કિંમતોનો અભ્યાસ કરવામાં આવે તો તેના દ્વારા ભવિષ્યમાં આ ચલની કિંમત શું થશે તેનું અનુમાન મેળવી શકાય છે। આવા પૂર્વાનુમાનો ભવિષ્યનું આયોજન કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડે। દાખલા તરીકે કેવી રીતના? તો કે આપણે કોઈ વિસ્તારની વસ્તીના આંકડા દર્શાવતી સામાયિક શ્રેણીનો અભ્યાસ કરવો હોય તો તેમાં થતા ફેરફારોની દિશા, પ્રમાણ, તરા એટલે કે પેટર્ન વગેરે જાણી શકીએ છીએ, અને આગામી સમયમાં આ વિસ્તારના લોકો માટે જરૂરી સાધનો, તબીબી સુવિધા, રોજગારીની તકો, શિક્ષણ આવી બધી બાબતોનું આપણે આયોજન કરી શકીએ છીએ। જુદી જુદી કંપનીઓના શેરોના ભાવોની સામાયિક શ્રેણીનો અભ્યાસ કરવાથી કયા શેરના ભાવમાં કેવા ફેરફારો થાય છે એ આપણે જાણી શકીએ છીએ। એટલે કે જ્યારે શેર બજારમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો એવા સંજોગોમાં આ સામાયિક શ્રેણી ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, કે જેના આધારે આપણે જાણી શકીએ કે કઈ કંપનીના શેરનો ભાવ વધારે છે, બરાબર। એના આધારે રોકાણકારો શેરોની લેવેચ કરવામાં નિર્ણય લઈ શકે। જુદા જુદા સ્થળે અને સમયે માપેલા તાપમાન તેમજ વરસાદના આંકડા હવામાન વૈશ્વિક સ્તરે કેવા ફેરફારો થાય છે તે દર્શાવે છે, જે પર્યાવરણ સંવર્ધન અંગેની નીતિ ઘડવામાં મદદરૂપ થાય છે। વર્તમાન સમયમાં બિઝનેસ એનાલિસ્ટિકની વિવિધ પદ્ધતિઓમાં પણ આ સામાયિક શ્રેણીનો ઉપયોગ થતો હોય છે। આમ સામાયિક શ્રેણીમાં એક નિશ્ચિત સમયાંતરે બદલાતા ચલની માહિતી દર્શાવવામાં આવે છે, કે જે આંકડાકીય માહિતી દ્વારા આપેલી। સમયનું એકમ અભ્યાસ હેઠળના ચલ પર આધારિત રહે। દાખલા તરીકે વસ્તીના આંકડા દર 10 વર્ષે મળે, કુલ એકઠા કરેલ સેલટેક્સની વાર્ષિક માહિતી મળે, બેંકોનો વ્યાજ ત્રિમાસિક ગણાય, દુકાનોનો નફો માસિક લેવાય, બેક્ટેરિયાની વૃદ્ધિ માટેનો સમય કલાકમાં હોય, એટલે ટૂંકમાં આવી સામાયિક શ્રેણી આપણને આંકડાકીય માહિતી પૂરી પાડતી હોય છે। ત્યાર પછી આપણે જોઈએ
सामायिक श्रेणी नु महत्व एटले के सामायिक श्रेणी शा माटे महत्वनी छे। तो सामायिक श्रेणी आधुनिक युग में वेपार तेमज धंधाकीय प्रवृत्तियों में वधती अनिश्चितताना कारणे सामायिक श्रेणी एकठी करवामां आवे छे। अने आ सामायिक श्रेणी एकठी करवा माटे नीचेना कारणोनो अभ्यास एनुं महत्व आपणने प्राप्त करावे छे। तो कया कया कारणोथी आ सामायिक श्रेणीनुं महत्व अगत्यनुं बने, तो एमां पहेलो तबक्को छे के भૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં થતા ફેરફારોની દિશા અને તરાહ જાણી શકાય। એટલે કે ભૂતકાળમાં જે આંકડાઓ છે એ ભૂતકાળના આંકડાઓનો અભ્યાસ કર્યા પછી એમાં કયા ફેરફારો કરવા છે, કઈ દિશા તરફ આપણે આગળ વધવું છે અને કઈ પેટર્ન અપનાવી છે, કઈ તરાહ અપનાવી છે એનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ। બીજો મુદ્દો છે કે શ્રેણીની કિંમતોમાં કેટલા પ્રમાણમાં ફેરફારો થાય છે તે પરથી ભવિષ્યમાં થતા ફેરફારોનો અંદાજ મેળવી શકાય છે। એટલે કેટલા પ્રમાણમાં અત્યારે આંકડાકીય માહિતી બદલાતી છે એના આધારે આપણે ભવિષ્યમાં કયા ફેરફારો કરવા જોઈએ એનો અંદાજ મેળવવા માટે આ સામાયિક શ્રેણી અગત્યની છે। ત્રીજો મુદ્દો, ભવિષ્યની અંદાજિત કિંમતથી અગત્યના નિર્ણયો લઈ શકાય તેમજ ઉદ્યોગની સરકારની નીતિ ઘડવા માટે સામાયિક શ્રેણી અગત્યનો ભાગ ભજવતી હોય છે। ચોથો મુદ્દો છે કે બે અથવા તેથી વધુ ઉદ્યોગપતિ અથવા તો સરકારી સંસ્થાઓ તેમના દ્વારા મેળવેલી સામાયિક શ્રેણીની માહિતીનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે ઉપયોગી લે છે। એટલે કે બે કંપનીઓ અથવા તો બે સરકારી સંસ્થાઓ એની અંદર જે આંકડાકીય માહિતી હોય છે એ આંકડાકીય માહિતીને તુલના કરવા માટે પણ આ સામાયિક શ્રેણીનો ઉપયોગ કરતી હોય છે। હવે સામાયિક શ્રેણીની આપણે અર્થ તો જોઈ ગયા, પણ હવે સામાયિક શ્રેણીની વ્યાખ્યા જોઈએ। તો સામાયિક શ્રેણીની વ્યાખ્યા છે કે નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે। એટલે કે જે નિયત કરેલો સમય છે એની અંદર અવલોકનોનો સમૂહ કે જે આંકડાકીય માહિતી દર્શાવે છે એને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે। એટલે બે વસ્તુ છે અહીંયા, એક તો નિયત સમય અને બીજું જે અવલોકનો આપણે લઈએ છીએ આંકડાકીય માહિતી એના સમૂહને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે। સામાન્ય રીતે આ અવલોકનો સમય સમાન સમયાંતરે લેવામાં આવતા હોય છે। સામાયિક શ્રેણીમાં સમયને નિરપેક્ષ ચલ તરીકે લેવામાં આવે છે, જેને આપણે ટી વડે દર્શાવીશું અને તેની સાથે સંકળાયેલ સાપેક્ષ ચલને આપણે વાયટી વડે દર્શાવીશું। એટલે કે જે પહેલો સમય છે તેને આપણે સાપેક્ષ ચલ કહીશું અને આ સમયને આપણે નિરપેક્ષ ચલથી દર્શાવીશું અને આ જે ચલ વાયટી છે તેને આપણે સાપેક્ષ ચલ વડે દર્શાવીશું। એટલે કે સમય આધારિત એક બે ત્રણ ચાર પાંચ જે સમય આપેલો હોય વર્ષ તે આપણો નિરપેક્ષ ચલ અને આ જે ચલ વાયટી છે જેને આપણે સાપેક્ષ ચલથી દર્શાવીએ છીએ તે આપણને આંકડા દર્શાવશે। હવે સામાયિક શ્રેણીનો ઉપયોગ ક્યાં કેવી રીતના કરવો તેના વિશે અભ્યાસ કરીએ। તો સામાયિક શ્રેણીનો ઉપયોગ કે સમય સાથે બદલાતા સામાયિક શ્રેણીના ચલમાં આવતા ફેરફારો કોઈ એક વિશિષ્ટ કારણસર થતા નથી। સામાન્ય શ્રેણીનો ચલ અનેક પરિબળોને આધીન હોય, એટલે કે એ આંકડાકીય માહિતીને અને એને સમયને ઘણા બધા કારણો નડતા હોય છે, અવરોધરૂપ હોય છે। તે બધા પરિબળોની અસર આપેલ ચલ પર થતી હોય, દાખલા તરીકે જથ્થાબંધ બજારમાં ઘઉંનો ભાવ સમય સાથે બદલાતો હોય, જેના ઘણા જુદા જુદા કારણો હોઈ શકે, જેમ કે ઘઉંનું તે સમયનું ઉત્પાદન, ઘઉંની માંગ કેટલી થાય છે, ઉત્પાદિત માલ બજાર સુધી લાવવાનો ખર્ચો કેટલો થાય છે। આમાંથી દરેક ઘટક અન્ય પરિબળો પર આધારિત હોય છે, જેમ કે ઘઉંનું ઉત્પાદન કેટલું થાય તેના પર તે સમયનું હવામાન, સિંચાઈની સુવિધા, તે સમયે વાપરેલ બિયારણ, આ બધી બાબતો અસર કરતી હોય છે। આમ એક વસ્તુની પછાડી ઘણા બધા આંકડાકીય
પરિબળો અને આકસ્મિક કારણો જવાબદાર હોય છે અને આવા પરિબળોની અસર સામાયિક શ્રેણીના ચલની કિંમત પર જુદા જુદા પ્રકારે થતી હોય જેનો અભ્યાસ આપણે કરવાનો હોય છે। સામાયિક શ્રેણીનો આ રીતે વિગતવાર અભ્યાસ કરવામાં આવે તો તેને સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ કરેલું કહેવાય, જેને આપણે બે તબક્કામાં વહેંચીએ છીએ। પહેલો તબક્કો છે કે સામાયિક શ્રેણીના ચલ પર અસર કરતા વિવિધ પરિબળોને ઓળખવા। એટલે આપણે જે ઘઉંનું ઉદાહરણ લીધું, એ ઘઉંના ઉદાહરણમાં એ ઘઉંના ઉત્પાદન પર કેટલી બધી બાબતો અસર કરે છે તે બાબતોનો આપણે ખ્યાલ રાખવાનો। બીજું, આ પરિબળોને અલગ અલગ તારવીને તેમાં આપેલ ચલ ઉપર દરેકની અસર કેટલા પ્રમાણમાં થાય છે, એટલે કે કયું પરિબળ કેટલી અસર ઉપજાવે છે તેના વિશેની માહિતી આપણે મેળવવાની હોય છે। અને આ પ્રકારે કરવામાં આવેલ સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ વેપાર, વિજ્ઞાન, સામાજિક અને રાજકીય ક્ષેત્રે ઘણી બધી જગ્યાએ ઉપયોગી થઈ પડે છે। તો પહેલો ઉપયોગ ક્યાં થાયનો? તો કે ભૂતકાળની પરિસ્થિતિ જાણી શકાય અને એના પરથી ચલનો પ્રકાર અને માપ મેળવી શકાય। એટલે ભૂતકાળની પરિસ્થિતિને આધારે કયા પ્રકારનો ચલ આપણે વાપરવો છે, કયા પ્રકારનું આયોજન આપણે કરવું છે તે આપણે કરી શકીએ છીએ। ત્યાર પછી બીજું છે કે ચલની ભવિષ્યની કિંમતોનું આંકડાશાસ્ત્રીય રીતોની મદદથી આપણે અનુમાન મેળવી શકીએ છીએ। ત્રીજું, મેળવેલ અનુમાનિત કિંમતના આધારે ભવિષ્ય માટે યોગ્ય નિર્ણયો લઈ શકાય તેમજ કાર્યનું આયોજન કરી શકાય છે। ચોથું, જુદા જુદા સ્થળે અથવા તો સમયે આપેલ ચલમાં થતા ફેરફારોનો આપણે તુલનાત્મક અભ્યાસ પણ કરી શકીએ છીએ। પાંચમું, ભૂતકાળની કિંમતો પરથી મેળવેલ અનુમાનિત કિંમતો અને વર્તમાન કિંમતોની તુલના કરીને જો કોઈ તફાવત જણાય તો એના તારણો પણ આપણે શોધી શકીએ છીએ। એટલે કે સામાયિક શ્રેણીમાં તુલના કરવી હોય તો તુલના પણ આપણે કરી શકતા હોઈએ છીએ। હવે જોઈએ આપણે ન્યૂનતમ વર્ગોની રીત, કે આલેખની રીતની મર્યાદા આપણે જોઈએ કે આલેખની રીતમાં કેવું હોય કે દરેક વ્યક્તિ અલગ અલગ સ્કેલ માપ લેતા હોય અને એ સ્કેલ માપને આધારે અલગ અલગ એકમો આવતા હોય। તો આ ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ ન કરવામાં આવે અને જો મેળવેલા તારણ તેને આધારે અનુમાન કરેલા જે વ્યક્તિઓના જે તારણો છે એ દરેક વ્યક્તિઓના તારણ અલગ અલગ આવતા હોય, એટલે કે દરેક વ્યક્તિ સાપેક્ષ બદલાતા હોય અને તેની વિશ્વસનીયતા જાણી શકાતી નથી। આલેખમાં દરેક જણા અલગ અલગ જ તારણ લાવતા હોય, સ્કેલમાં અલગ અલગ લે, એટલે તો આલેખની રીતની આ મર્યાદા છે। જો સામાયિક શ્રેણીનું સુરેખ વલણ ગાણિતિક રીત શોધવું હોય તો આપણે વલણ દર્શાવતા ચોક્કસ સુરેખ સમીકરણની જરૂર પડે, જે રીતના આપણે ચેપ્ટર નંબર 3ની અંદર વાયની એક્સ પરની નિયર સંબંધ રેખા શોધતા હતા એમાં જે ચોક્કસ સમીકરણ વાપરતા હતા એવું જ ચોક્કસ સુરેખ સમીકરણ આપણે આ સામાયિક શ્રેણીની અંદર વાપરવાના છે। નિયર સંબંધના પ્રકરણમાં આપેલ માહિતી માટે સુરેખ સમીકરણનું અનુયોજન કરવાની જે ન્યૂનતમ વર્ગોની રીતનો આપણે અભ્યાસ કર્યો એ જ ઉપયોગ આપણે સામાયિક શ્રેણીનું સુરેખ વલણ શોધવા માટે કરીશું। ધારો કે સમય ટી પર આધારિત સામાયિક શ્રેણીના ચલ વાયટીની કિંમત પ્રાપ્ય છે, તે બે વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે સુરેખ મોડલ વાયટી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા ટી પ્લસ યુટી, જ્યાં યુટી એ વિક્ષેપ ચલ છે, તેનું અન્વયોજન કરવા માટે ન્યૂનતમ વર્ગોની રીત વાપરીને વાયટીની અનુમાનિત કિંમતો વાયકેપ ટી શોધીશું। એટલે કે વાયકેપ ટી શું કહેવાશે આપણા માટે? સુરેખ સમીકરણ। આ માટે પ્રકરણ 3માં દર્શાવેલ રીત મુજબ વાયકેપ ટી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ઇન્ટુ ટીનો ઉપયોગ કરવાના છે અને આપણે સરળતા ખાતર વાયટીમાંથી અનુક ટીને આપણે અવગણી દીધેલું છે, બરાબર? એટલે આપણું સુરેખ સમીકરણ શું બનશે? વાયકેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ઇન્ટુ ટી આવું બની જશે, જ્યાં સાપેક્ષ ચલ વાય અને નિરપેક્ષ ચલ ટી રહેશે। તો ન્યૂનતમ વર્ગોની રીતથી આપણે જ્યારે દાખલો ગણતા હોય ત્યારે આપણને ફરજિયાત એ અને બી આ બેના સૂત્રની જરૂર પડવાની છે।
હવે આપણે ન્યૂનતમ વર્ગોની રીતમાં બીનું સૂત્ર પહેલાં જોઈએ કે બી ઇઝ ઇક્વલ ટુ એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ કાઉન્સની અંદર સિગ્મા ટી કાઉન્સ પૂરો આખાનો વર્ગ. આ રીતના આપણે બીનું સૂત્ર લખતા હોઈએ છીએ. એ જ પ્રમાણે એનું સૂત્ર પણ અહીંયા છે કે એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ ટી બાર. સુરેખનીય સંબંધમાં આપણે ટી બારની જગ્યા પર શું લખતા હતા? એક્સ બાર. અહીંયા આપણે સામાયિક શ્રેણીનું સુરેખ વલણ શોધવાનું છે એટલે એક્સ બારની જગ્યા પર ટી બાર લખશું. અને અહીંયા એન એટલે અવલોકનની સંખ્યા. અને બી અને એ પરથી આપણને જે સુરેખ સમીકરણ મળશે તે આપણું બનશે વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ઇન્ટુ ટી. આપેલ માહિતી માટે સુરેખ સમીકરણ કહેવાશે. આ સુરેખ સમીકરણ વડે ભવિષ્યના સમય માટેનું વલણ અનુમાનિત કિંમતથી શોધી શકીએ છીએ. જે રીતના સુરેખ નિયમ સંબંધની અંદર આપણને એક્સ બરાબર પાંચ પચાસ સો એકસો પચાસ એવું આપતા હતા તે જ પ્રમાણે આ સામાયિક શ્રેણીના દાખલાની અંદર આપણને વર્ષ આપેલા હશે બરાબર. અને એ વર્ષ પરથી આપણે ટી એટલે કે સમય નક્કી કરવાનો હોય. દાખલા તરીકે વર્ષ 2001થી 2005 સુધી આપેલું છે એટલે કે 2001, 2002, 2003, 2004, 2005. તો એ 2001થી 2005ના વર્ષને આપણે સમયગાળા ટીમાં ફેરવવો પડે એટલે કે 2001ને 1, 2002ને 2, 2003ને 3, 2004ને 4, 2005ને 5. આ રીતના આપણે સમયમાં ફેરવવો પડે. અને દાખલાની ઉપર તમને એવું કહેવામાં આવેલું હશે કે 2008ના વર્ષનું અનુમાન કરો. જો આપણે અહીંયા 2005 સમયગાળો 5 લખ્યો હોય તો 6 6 થાય, 7 7 થાય અને 8 8 થાય. તો આપણે ટી બરાબર 8 લેવા પડે. આ બધી જ બાબતો તમને દાખલાની અંદર શીખવવામાં આવશે જ બરાબર. એટલે અત્યારે તમારે માત્ર આની પર ખાલી ધ્યાન આપવાનું છે. દાખલો ગણીશું ત્યારે એકદમ તમને ચોક્કસ એ આવડી જશે. હવે જોઈએ આપણે ન્યૂનતમ વર્ગોની રીતના ગુણ અને મર્યાદા એટલે ફાયદા અને ગેરફાયદા. તો ન્યૂનતમ વર્ગોની રીતનું પહેલો જ ગુણ એટલે કે ફાયદો છે કે આ રીત સંપૂર્ણ રીતે ગાણિતિક હોવાથી ભવિષ્યના અનુમાનો વ્યક્તિને સાપેક્ષ બદલાતા નથી. એટલે કે સમીકરણની અંદર આપણી જે કિંમતો આવી હોય સાચી કિંમત એ સાચી કિંમતો અંદર મૂકી દઈએ એટલે દરેકે દરેક વ્યક્તિના જે ચલ છે જે આંકડાઓ છે તે બધાના એક સરખા જ આવશે એટલે બદલાતા નથી. બીજો પોઈન્ટ છે ટીની આપેલ દરેક કિંમત માટે વલણનું અનુમાન આ રીતથી જ આપણે મેળવી શકતા હોઈએ છીએ. એટલે કે જે ટીની ગણતરી કરવાની છે તે ટીની ગણતરી કરવા માટે આપણે જે સમીકરણ છે એ સમીકરણ મૂકવું ફરજિયાત છે બરાબર. ત્રીજું વલણની કિંમતો સમીકરણ માટે મેળવવામાં આવતી હોવાથી વચગાળાના સમય માટે પણ બરાબર. વચગાળાનો સમય એટલે કેવો કે દાખલા તરીકે આપણને એવું કીધું છે કે 2.5 બરાબર 2.5 વર્ષનું અનુમાન કરો. તો આમાં 2.5ના સમયગાળાનું અનુમાન આપણે કેવી રીતના કરી શકીએ? તો કે બીજું વર્ષ વત્તા ત્રીજું વર્ષ ભાગ્યા 2 એટલે 2.5 ટી લઈને આપણે સમયના વલણનું અનુમાન મેળવી શકીએ છીએ. એટલે તમને એવું પણ કહેવામાં આવે કે બીજા અને ત્રીજા વર્ષના મધ્યમાં આવતા સમયનું અનુમાન કરો. તો બીજું વત્તા ત્રીજું ભાગ્યા 2 એટલે તમારે ટી બરાબર કેટલા લેવાના રહેશે? 2.5 લેવાના રહેશે. ત્યાર પછી હવે એની આપણે મર્યાદા જોઈએ કે આ રીતથી વલણ શોધવા માટે આપણે ગણતરી લાંબી કરવી પડે છે એટલે જુદા જુદા સ્ટેપ વાઇઝ આપણે બધી ગણતરી કરવી પડતી હોય છે. એટલે પહેલાં ટી બાર, પછી વાય બાર, પછી બી, પછી એ અને વાય કેપનું સુરેખ વલણ સમીકરણ શોધવું પડે છે એટલે ગણતરી લાંબી થઈ જાય છે. બીજું જો વલણ દર્શાવતા વક્રનું યોગ્ય સ્વરૂપ અને અનુરૂપ સમીકરણનું અનુયોજન ન કરવામાં આવે તો મેળવેલ અનુમાનિત કિંમતોની વિશ્વસનીયતા ઓછી રહે છે. એટલે કે જે ચોક્કસ આંકડાઓ છે એ ચોક્કસ આંકડાઓ જો તમે નહીં મૂકો તો તમને જે અનુમાનિત કિંમત મળશે એ સાચી મળશે નહીં અથવા તો એની વિશ્વસનીયતા જે હોય તે ઓછી થઈ જાય છે. એટલે આ રીતના ન્યૂનતમ વર્ગોની રીતના ગુણ અને
मर्यादा घनी वक्त बे मार्क्स अथवा त्रण मार्क्स की अंदर तमने थीयरी अंदर पूछाई सके। आ चेप्टर में दाखला और थीयरी बने पूछाय, खास ध्यान।